હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બીજા નંબરની અંદર આપણે રકમ પહેલા લખી કાઢીએ તો જુઓ 3x 4 3x 4 અને +16 આપણને આપેલા છે હવે રકમ જોતાની સાથે જુઓ અહીંયા મિત્રો પહેલા કૌંસમાં માઈનસ બીજા કૌંસમાં પ્લસ તો હવે તમે આ સૂત્રો તરફ નજર મારો તો માઈનસ અને પ્લસ વાળા પદો છે એટલે આપણે આ રીતે લખવું પડે તો આપણે કેવી રીતે લખીશું તો પહેલા કૌંસનો વર્ગ માઈનસ આ માઈનસ બીજા કૌંસનો વર્ગ અને પ્લસ 16 થાય પહેલા કૌંસમાં 3x અહીંયા 4 લખવાના 3 નો વર્ગ એટલે 9x² માઇનસ 4 નો વર્ગ 16 અને વત્તા 16 માઇનસ અને પ્લસ 16 બંને ઉડી જાય એટલે કશું જ ન વધ્યું હવે કેટલા વધ્યા આપણી પાસે 9x² એ આપણો જવાબ કહેવાય ક્લિયર મિત્રો છે એકદમ ઈઝી પણ થોડી બુદ્ધિ વાપરવી પડે અને સૂત્રો જો તૈયાર કરેલા હોય તો જ તમે દાખલા ગણી શકો હવે ત્રીજા નંબરના દાખલાની અંદર રકમ આપણને આપેલી છે કે 2x માઇનસ 5 કૌંસ બાર વર્ગ માઇનસ x પ્લસ 3 કૌંસ બાર વર્ગ હવે જુઓ મિત્રો આ માઇનસ છે એટલે એનું વિસ્તરણ આ માઇનસ ની રીતે કરવાનું અને આ પ્લસ આપેલા છે એટલે એનું વિસ્તરણ આ પ્લસ ની રીતે આપણે કરીશું તો બરાબર જુઓ કૌંસમાં પહેલા કૌંસનો વર્ગ માઇનસ 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ કૌંસ પૂરો માઇનસ કૌંસની અંદર પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ ક્લિયર હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ મિત્રો જુઓ પહેલામાં કેટલા આવે આ 2x 2x પછી 5 અહીંયા પણ 5 અહીંયા કેટલા લખીશું x x 3 3 લખીએ હવે કૌંસ છોડી દો 2 નો વર્ગ એટલે 4x² માઇનસ આનો ગુણાકાર કરો 5 2 10 10 2 20x વત્તા 5 નો વર્ગ 25 માઇનસ કૌંસમાં કૌંસ છોડી દો તો x² પ્લસ આનો ગુણાકાર કરો 3 2 6 6x અને વત્તા 3 નો વર્ગ એટલે 9 થાય હવે આપણે કૌંસ છોડી દઈશું તો આ 4x² માઇનસ 20x પ્લસ 25 માઇનસ હવે જુઓ મિત્રો ચિહ્નોમાં બરોબર ધ્યાન આપવાનું દાખલા તો ગણી નાખીએ પણ જો સેજ ચિહ્નમાં ભૂલ થઈ તો આખો જવાબ અને આખો દાખલો તમારો ખોટો પડશે એટલે બહુ ચોકસાઈથી દાખલા ગણવાના માઇનસ હોય તો અંદરના ચિહ્નો બદલાઈ જાય x² માઇનસ 6x માઇનસ 9 હવે આપણે વર્ગવાળા પદોને જોડે લાવીએ સરખા પદો સજાતીય પદોને જોડે લાવીએ તો જુઓ 4x² માઇનસ x² હવે જુઓ આ માઇનસ 20x અને આ માઇનસ 6x અને વત્તા આ 25 અને માઇનસ 9 તો આ સરખા પદો નીચે અંડરલાઈન મેં કરી હવે જો આ બંનેની બાદબાકી કરો 4 માંથી 1 જાય તો 3x² રહે માઇનસ માઇનસ મોટી સંખ્યા આગળ માઇનસ 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 પ્લસ એટલે સરવાળો તો 20 વત્તા 6 એટલે 26x થાય મોટી સંખ્યા આગળ પ્લસ 25 માંથી 9 જાય તો કેટલા રહે મિત્રો 16 તો આ રીતે આપણો અહીંયા જવાબ આવ્યો 3x² માઇનસ 26x પ્લસ 16 અહીંયા જવાબ મળ્યો ક્લિયર મિત્રો હવે આપણે ચોથા નંબરનો એક્ઝામ્પલ ગણવાનું છે પણ આપણી પાસે જગ્યા નથી એટલે આપણે આ એક્ઝામ્પલ ભૂસી નાખીએ છીએ હવે ધ્યાન રાખજો મિત્રો કે ચોથા નંબરના દાખલાની અંદર આપણી રકમ છે x² પ્લસ y² કૌંસમાં x પ્લસ y x માઇનસ y અને પ્લસ y ની 4 ઘાત હવે મિત્રો રકમ પહેલા બરોબર ધ્યાનથી જોવાની
तो तमे दाखला गणी सकसो। जुओ आ प्लस वाळु पद आ माइनस वाळु पद, तो जो अहींया आ प्लस अने माइनस आवु आपेलु छे, तो आपणे आ रीते लखवू पड़े। तो अहींया जुओ आ x² प्लस y² m ना m आने नी अडवानु, पण आनी जग्याए शु लखाय पहला कंस नो वर्ग माइनस बीजा कंस नो वर्ग थाय अने वत्ता आ y नी चार घात m ना m। હવે મિત્રો બરોબર ધ્યાનથી તમે જોજો કે અહીંયા આપણે કેટલા મૂકવાના x અને અહીંયા કેટલા મૂકવાના y, તો આ m ના m x² + y² હવે કૌંસ છોડો તો x² - y² અને + y ની 4 ઘાત। હવે મિત્રો આ જવાબ નથી, હજી બરોબર ધ્યાનથી જુઓ તો આ બંને કેવા આવ્યા, જુઓ આ પ્લસ અને આ માઇનસ અને વર્ગ વર્ગ વર્ગ, જો આવું આવ્યું માઇનસ પ્લસ વાળું કૌંસ, એટલે હવે પાછું આનું આ રીતે કરવાનું, પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ અને વત્તા આ y ની 4 ઘાત m ના m, ખ્યાલ આવ્યો। હવે આની અંદર કેટલા લખવાના, તો ધ્યાન આપજો આપણે x² અને અહીંયા કેટલા લખવાના y² હવે કૌંસ છોડીએ તો શું થાય, x ની કેટલી ઘાત થાય બબે દૂત 4 માઇનસ y ની બબે દૂત 4 અને વત્તા y ની 4। હવે ધ્યાનથી તમે જુઓ તો માઇનસ y ની 4 પ્લસ y ની 4 પ્લસ માઇનસ છે એટલે ઉડી જાય, તો વધ્યા કેટલા x ની 4 ઘાત, તો આ આપણો અહીંયા ફાઇનલી જવાબ મળ્યો। હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ, જો અહીંયા પાંચમા નંબરમાં, તો પાંચમા નંબરની રકમ આપણે લખીએ તો x² - 2y² કૌંસ બાર વર્ગ અને પ્લસ 4x²y² થાય, આ રીતે આપેલું છે। હવે આનું વિસ્તરણ કેવી રીતે કરવું, તો બરોબર ધ્યાન આપો મિત્રો, જુઓ આ શું છે કૌંસ અને વચ્ચે શું છે માઇનસ, તો અહીંયા જોવાનું સૂત્રમાં માઇનસ વાળું પદની રીતે આપણે આ રીતે ભાગ પાડવા પડે, તો જુઓ અહીંયા મિત્રો શું કરીશું, પહેલા કૌંસનો વર્ગ માઇનસ બે પછી બે કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ અને છેલ્લે કેટલા વધ્યા પ્લસ 4x²y² હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ, જુઓ આ x² m ના m અને અહીંયા કેટલા લખવાના 2y² લખવાના, હવે કૌંસ છોડી દો ચલો, તો શું થાય x ની કેટલી ઘાત આવશે બબે દૂ 4, હવે આ બે નો ગુણા આ ત્રણેય નો ગુણાકાર કરો બબે દૂ 4 x સ્ક્વેર y સ્ક્વેર અને વત્તા 2 નો વર્ગ એટલે 4 y ની બબે દૂ 4 ઘાત થાય, કેટલી ઘાત થાય 4 ઘાત અને વત્તા 4 x સ્ક્વેર y સ્ક્વેર આ m ના m। હવે બરોબર ધ્યાનથી જુઓ આપણે સરખા પદોને જોડે લાવવા પડે મિત્રો, તો જુઓ અહીંયા બરાબર આ x ની 4 ઘાત બીજું 4 ઘાત વાળું પદ આ રહ્યું પ્લસ 4y ની 4 ઘાત, પછી કેટલા વધ્યા -4x²y² હવે કેટલા વધ્યા +4x²y² તો જો આ સરખા પદો છે આ અલગ અલગ છે એટલે આનું કશું થાય નહીં, તો હવે મિત્રો આ માઇનસ અને આ પ્લસ છે એટલે આ બંને શું થાય ઉડી જાય, તો વધ્યા કેટલા x ની 4 ઘાત વત્તા 4 y ની 4 ઘાત, તો આ આપણો ફાઇનલી જવાબ મળ્યો। તો આ રીતે મિત્રો તમે જો સૂત્રો તૈયાર કરેલા હોય તો જ આ બધા એક્ઝામ્પલ તમે ગણી શકો, અને આઠમા ધોરણની અંદર જો આ અવયવ વિસ્તરણ આ બધા જો તમને અત્યારથી આવડશે તો જ તમે ધોરણ 9 અને 10 ની અંદર મેથ્સ પાકું કરી શકશો। તો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।